વેલકમ બેક ટુ મનોરંજન ડોટ કોમ. ગુજરાતી કલા અને સંસ્કૃતિના ડેવલપમેન્ટ માટે ફક્ત પોપ્યુલર હોવું જરૂરી નથી, પરંતુ કેટલાક એવા પણ વ્યક્તિઓ છે જેઓ કોઈ પણ પ્રકારનો કોલાહલ કર્યા સિવાય પણ આર્ટ અને આર્ટિસ્ટ માટે કામ કરી રહ્યા છે. આવો મળીએ તેવી મુખ સેવક વ્યક્તિને, જાણીએ તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે, શું કામ કરી રહ્યા છે. ચાલો જાણી લઈએ. નાટકનું નિર્માણ હોય, ગુજરાતી કલાકારોનું મેગેઝિન હોય કે ગુજરાતી ફિલ્મ હોય, એમ ઘણી બધી રીતે જો ગુજરાતી કલા સાથે સંકળાયેલા છે તેવા શ્રી હર્ષદરાય ઠક્કર આપણી સાથે છે. ઠક્કર સાહેબ નમસ્કાર. નમસ્કાર ઠક્કર સાહેબ. આ જે ક્ષેત્રે આપ આવ્યા છો અને આ ક્ષેત્રે ગુજરાતી કલાકારોનું ઘણું બધું તમે કામ કરો છો, તો એવી ઈચ્છા થાય કે આપ ક્યાંના છો અને કઈ રીતે આ ક્ષેત્રમાં આવ્યા. હું મહેસાણા જિલ્લા હારીજ ગામનો વતની, 20 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. અમદાવાદ દૂરદર્શનની અંદર બી ગ્રેડનો પેનલ ઉપરનો આર્ટિસ્ટ છું. કલાકારો માટે અને ગુજરાતી ભાષા માટે મને સતત જાગૃત હું રહેલો, અને ગુજરાતી ભાષા જે એટલી મીઠી મધ જેવી છે, જેની સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાનો વારસો સમગ્ર વિશ્વમાં એક જ ગુજરાતી ભાષા છે કે જે આપણી માતૃભાષા છે, તેને કેવી રીતે જીવંત રાખવી તેના પાસાઓમાં નાટ્ય સ્વરૂપ આવે કે વિડીયો આલ્બમ્સ આવે કે ફિલ્મ્સ આવે, તો એ બધા જ ક્ષેત્રની સાથે હું થોડોક સંકળાયેલો છું. સાથે સાથે કલાકારોનું એક મેગેઝિન પણ અમે છેલ્લા 7-8 વર્ષથી ચલાવીએ છીએ, જેમાં અમદાવાદ અને મુંબઈના રંગભૂમિના તમામ કલાકારો આ અમારા કલા સંપુટ નામના મેગેઝિનથી જોડાયેલા છે, અને એની અંદર અમે જુદા જુદા કલાના વિવિધ પાસાઓને દર મહિને એમાં છાપીએ છીએ. અને કલાકારોને અમે એક એવું વિચારીએ છીએ કે એને પોષણ મળે પણ એનું શોષણ ન થાય, તેવા હેતુથી આ કલા જગત સાથે હું 20-એક વર્ષથી સંકળાયેલો છું. જો હર્ષદરાય ઠક્કર નામ બોલીએ તો આપણને યાદ આવે કે કોઈ નિર્માણ થતું હોય તો ચલો ઠક્કર સાહેબનો કોન્ટેક્ટ કરીએ. તો આપનું એવું પણ કામ જોયું છે કે જ્યાં નિર્માણ થતું હોય ત્યાં ઠક્કર સાહેબ આર્ટિસ્ટ પ્રોવાઈડ કરે છે, તો આ કઈ રીતે શક્ય બનાવો છો અને કઈ રીતે લોકો કોન્ટેક્ટ કરે છે આપનો? 20 વર્ષના જૂના સંસ્મરણ અને જૂના કલાકાર સાથેના મિત્રતા, અને એ મિત્રો ક્યારેક હવે પ્રોડ્યુસર થઈ ગયા છે, કોઈ ડાયરેક્ટર થઈ ગયા છે, ત્યારે તેઓ કંઈક નિર્માણ કરે ત્યારે તેમને સારા કલાકારોની જરૂર હોય છે, તો તેવા સંજોગોમાં એ લોકો મને એક મેસેજ સામાન્ય કરે અથવા વોટ્સઅપ ઉપર મેસેજ કરે અથવા ક્યાંક મૌખિક રીતે મને કહ્યું હોય, ત્યારે હું ચોક્કસ જે નવા ક્ષેત્રમાં આમાં જોડાવા માગે છે તેવા તમામ કલાકારોને હું એક મારો મેસેજ મોકલું છું, અને એમાંથી ઓડિશન લઈ અને એમાંથી સારા સારા ઘણા બધા કેરેક્ટરો અત્યારે ખૂબ આગળ વધ્યા છે. એના 2-3 દાખલા હું આપને આપીશ. એક બાલવીર નામની સબ ટીવી ઉપર સિરિયલ આવે છે, જેનો મુખ્ય હીરો છે દેવ જોશી, જે ગાંધીનગરનો નાનકડો 2.5 વર્ષનો હતો ત્યારથી અમારી સાથે જોડાયેલો, અને અમે એને રિફર કર્યો આવી રીતે ઓડિશન માટે, અને અત્યારે બાલવીરમાં હીરો તરીકે આવી રહ્યો છે. એવી જ એક દીકરી છે ઈશા કંસારા, એ ઘણી બધી સિરિયલો કરી, અત્યારે એનું અમદાવાદમાં બોમ્બેનું નાટક ચાલી રહ્યું છે વાંકી ચૂકી લવ સ્ટોરી. ઈશા કંસારાને પણ અમે આવી રીતે પ્રમોટ કરવાની એક નાનકડી તક અમને મળી, પણ આપણે એનું કોઈ અભિમાન કે ગૌરવ કે ગર્વ લેવાની બાબત નથી, પણ એ આપણી ફરજ અને જવાબદારીમાં આવતું હતું. એટલે આવા કેટલા બધા મિત્રોને આપણે મદદ આ રીતે કરી શક્યા છીએ, અને એ લોકોએ ખૂબ કલા ક્ષેત્રે પોતાની રહેલી ટેલેન્ટને બહાર લાવવાનો નમ્ર પ્રયત્ન કરીને ખૂબ નામના મેળવી છે. ખૂબ સરસ, કારણ કે આ જે એક માધ્યમ બનવું એ ખૂબ અઘરું છે અત્યારે આ સમયમાં, અને એની સાથે સાથે આપ જોઈએ તો અન્ય પણ બીજા કોઈ કલાકાર મિત્રો અથવા તો કોઈ સાથી મિત્રો હોય જેનું યોગદાન તમારા આ જે ડેવલપમેન્ટ છે, કલા સંપુટ હોય કે કોઈ પણ નિર્માણ હોય, તેમાં રહેલું એમના સંસ્મરણો હોય તો એ જણાવો. એટલે ચંદ્રકાંત મેહને પણ ન ભૂલી શકાય, જીતેન્દ્ર ઠક્કરને પણ ન ભૂલી શકાય, સાથે સાથે જેમણે જાહેરાતો આપી છે, જે કલાકાર મિત્રોએ પોતાના લેખ મોકલ્યા છે, પોતાના અનુભવો શેર કર્યા છે, તે તમામ મિત્રોને પણ અત્યારે યાદ કરવા જરૂરી છે. ઠક્કર સાહેબ, આપ જે અત્યારે આ બધી એક્ટિવિટી કરો છો એમાં એક કલ્ચરલ એક્ટિવિટી પણ કરો છો, તો શું છે એક્ટિવિટી? અમે ગુજરાતી કલ્ચરલ ગ્રુપ અને અમે ગુજરાતી ઇવેન્ટ મેનેજમેન્ટ 4 વર્ષ પહેલાં નિર્માણ કર્યું મેં, અને જેની અંદર અમે એક ગુર્જર રત્ન એવોર્ડ દર વર્ષે આપવાનું નક્કી કર્યું. પ્રથમ વર્ષે અમે અંકિત ત્રિવેદી, શ્રીદત્ત વ્યાસ, જય નામનો એક ક્રિકેટર અને એક ગુજરાતની ટીમ વતી રમતો એક ક્રિકેટર, અને આ બાલવીર દેવ જોશીને અમે એવોર્ડ આપ્યો. એક આ સ્થાપના કરી અને દર વર્ષે એવોર્ડ આવી રીતે અમે આપતા રહીએ છીએ જુદા જુદા ક્ષેત્રના કલા ક્ષેત્રના નિષ્ણાતોને. ટીટીજી, એમાં આપ
પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી આવે છે, તો શું છે એ વિષય અને એ કન્સેપ્ટ વિશેની થોડી માહિતી આપો. તો અમે પણ એક આ વાતને ધ્યાનમાં લઈને અમે પણ એક ફિલ્મનું આદર્શ નિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. ટીટીજી ઉર્ફે ગુજરાતીમાં એનું નામ છે ઠનઠન ગોપાલ, જયકર ભોજક, જીતુભાઈ ઠક્કર ને ઘણા બધા, મુરગેશ દેસાઈ ને બધા ઘણા બધા આમાં જોડાઈ રહ્યા છે. ઠક્કર સાહેબ, આ રીતે જ બધી ગુજરાતી કલા રિલેટેડ એક્ટિવિટી છે આપ કરતા રહો તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, મનોરંજનની આ સફરમાં આગળ વધીશું, પણ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી તમારી હોસ્ટ એન્ડ દોસ્તની રજા આવશો. હા, અને આપના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. અમારો ઈમેલ આઈડી છે vtvevent@gmail.com. ફરીથી નોટ કરશો, vtvevent@gmail.com. સો ફ્રેન્ડ્સ, ટેક કેર એન્ડ બાય.